કેવો છું, ઘેરે ભાઈને ખબર, નાનો ભાઈ, એને ખબર પડી ગઈ કે ભાઈ મારા વોર્ડરોબમાં રિઝલ્ટ પહેલું મારે ભૂલથી રખાઈ દઉં, અને એના હાથમાં આવી ગયો. મેં ચૂપ, અને ચૂપ થઈ ગયો. મેં તો તત્કાલ રિઝલ્ટ લાવવું પડશે. તો પેલા જે રિઝલ્ટ આવે ને, પેલા દૂધના કાર્ડ જેવા આવતા, તમને ખ્યાલ હોય તો, સિમ્પલ. અને ગુજરાતીમાં એટલે કહ્યું, પેલા કારકુનમાં મારી નજર સામે પેલા બ્લેન્ક આટલો થપ્પો દેખાય બ્લુ કલરનો, મેં તો લેવું કે. મેં લઈ લીધું, ચોર્યું પકાયદા, બનાવી દીધું. અને આ રિઝલ્ટ પછી મેં 3-4 લીધા, મારા જેવા 2-3 મિત્રો હતા. એટલે પ્રશ્ન આવે માર્ક્સનો, તો વધારે તો મુકાય નહીં, કારણ કે ઘરે ખબર હોય કે આનું કેલિબર કેટલું છે. તમે 80-85 માર્ક્સનું રિઝલ્ટ મૂકો તો પણ ન છો. એટલે મેં કીધું 59 10th હતા, તો 11th 62-65 સુધી કદાચ હોઈ શકે, એનાથી વધારે ના હોય. એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને માર્ક્સ મૂક્યા. હવે પ્રિન્સિપલની સાઇન કોણ કરે? તો એ વખતે હું નાના પાટેકરની મિમિક્રીને એવું બધું કરતો, તો સાઇનમાં પણ મિમિક્રી કરી નાખે. હવે આને સબમિટ કઈ રીતે કરાવું? તો કારકુનને કીધું કે 5,000 રૂપિયા માંગ્યા. 5,000 એ વખતે 5,000 તો ના થાય આમને તેમ. પછી 3,000 ડીલ કન્ફર્મ થઈ, અને પાસ એવું ચોંટાડી દીધું, ને 12th ઘૂસી ગયા. 12th સાયન્સ લીધું, વિચાર કરો શા માટે? કારણ કે જે 2-3 મિત્રો હતા એ લોકો સાયન્સમાં જતા, તો મેં ચલો આપણે સાયન્સ લઈએ. કારણ કે ઘરેથી કોઈ ગાઈડ કરવા વાળું હતું નહીં. મારું ફેમિલી, મારા ફાધર પપ્પાને જોઈન્ટ ફેમિલી, 4-5 ભાઈઓ. એક ભાઈ મોટા પપ્પા ખેતી કરે, ને 4 ભાઈઓ અહીંયા. એટલે અને પાછા હીરાના કારીગર, ડાયમંડમાં હીરા ઘસે, સુરતમાં તો મેઇન તો એ હતું. એટલે 12th રિઝલ્ટ સબમિટ કરી દીધું, સાયન્સ લઈ લીધું, અને લેબમાં બધા એક્સપેરિમેન્ટ, એટલે જે હું જ્યાં એક્સપેરિમેન્ટ કરતો ને કેમિસ્ટ્રીમાં, ઉપરની સીલિંગ બ્લેક. એટલે સર મને શું કે તું છે ને, જે કંઈ પણ કરે તું મોડું દૂર રાખજે, ખાલી એટલું ધ્યાન રાખજે. આજુબાજુમાંથી કોપી મારીને કંઈ કે સી ભણવાનું. હું નાનો હતો ત્યારે બહુ બ્રાઇટ સ્ટુડન્ટ હતો, હું હોસ્ટેલમાં ભણતો. મને ખ્યાલ છે 4th સુધી મારા 94+ હતા 4th સુધી. પછી શું કે મહિનામાં એક વખત છે ને હોસ્ટેલમાં ફિલ્મ બતાવતા, દર મહિનાના છેલ્લા રવિવારે એ ફિલ્મો એ પથ્થારી ફેરી મારે. એટલે અહીંયાથી પેલું ઇન્ટરેસ્ટ તમારો ઓછો થતો ગયો, અને અહીંયા ઇન થતો ગયો. હવે એ ઉંમરે, અને સી 12th આવ્યા પછી ફેલ થયો, અને કોઈ કારણ જ નહોતું. મને ઘરેથી મોટિવેટ કરે એવું કોઈ વ્યક્તિ જ નહોતું, કે જે કંઈક ભાઈ હવે તું તારું આમાં હોશિયાર છો તો આ કરે. અને ઇનફેક્ટ ત્યારે એવું પ્રૂવ પણ નહોતું કર્યું કે હું જઈશ ક્યાં, કઈ ફિલ્ડ લઈશ, કઈ લાઈન લઈશ. આ પ્રશ્ન બધાને હશે અને હોય, સ્વાભાવિક છે. તો ફેલ થઈ ગયા વ્યવસ્થિત. અને સાહેબ મેં સખત મહેનત કરી હતી 12th, એટલી મહેનત કે એકદમ સફાઈથી મેં એક્ઝામ પણ આપી. 3 વિષયમાં તો મને સફાઈના માર્ક્સ પણ ના આપ્યા, બોલો. 3 સબ્જેક્ટમાં 00 00. એટલે મેં કીધું કે આ તો યાર સફાઈના માર્ક્સ પણ આપે ને, સારા અક્ષરના પણ 2-1.5 પોઈન્ટ આપે, તો આખી સપ્લિમેન્ટરી કોરી મૂકે તેનો માર્ક્સ ના હોય, ના આપે. ફાડવું પણ નથી, ક્યારેક કામ લાગશે. એટલે વાળી ને ખીચામાં નાખી દીધું, પછી મેં ફાડી નાખી દીધું, કેમ કે ફેલ હતો. આટલું કહી દીધું કેટલા વિષયમાં, કારણ કે ઘરે છે ને ફેલ થયો ને, એટલે મારો ફેમિલી હતું ને કે કયા વિષયમાં ઓછા આવ્યા, કયા વિષયમાં ફેલ થયો, આટલા બધા પ્રશ્ન પૂછ્યો કોઈ વ્યક્તિ જ નહોતું. ઇનફેક્ટ આખા ફેમિલીમાં, મારા આખા ગામમાં. તો એ નાખી દીધું ખીચામાં, અને કીધું ફેલ થયો. સાંજે પપ્પાને કીધું, અમે બાપુજી કહીએ, બાપુજી ફેલ થયો. કે શેમાં ફેલ થયો? કીધું કે ફેલ થયો. સારું, ધ્યાન રાખવું જોઈએ ને આમને તેમ. હવે ટ્રાય આપવાની છે? મેં કીધું કે કેમ કે ટ્રાય મેં ફેલ થવાનું. કીધું ટ્રાય તો હવે નથી આપવી એમ. સાડીની દુકાન હતી, ત્યાં બેસી ગયા. આવો માસે, આવો માસે સાડીઓ છે. અને મેં આ ધંધો આપણો નથી, કારણ કે ઇન બિટવીન છે ને સ્કૂલના, હું ગુરુકુળમાં ભણતો ત્યારથી લઈ સુરતમાં જે 6-7 સ્કૂલને મેં લાભ આપ્યો, એ બધામાં પ્રવૃત્તિનો પ્રોગ્રામ આવતો. તમને ખ્યાલ હોય તો 8 પીરિયડ હોય ને, એમાં એક એવો પીરિયડ હોય કે જેમાં 4 પીરિયડ તમારે કંઈ પણ એક્ટિવિટી કરવાની હોય.
ક્લાસમાંથી રેન્ડમ બે છોકરા આ ક્લાસમાંથી આ ક્લાસ, તો એમાં એક એક વખત મેં મારું નામ લખાવી દીધું અને પેલું આંખેનું બડે કામ કા બંદર જે છે ને ગોવિંદાનું ગીત એમાં મસ્ત ગાઈ સંભળાવ્યું, તો બધાને આખી સ્કૂલને મજા પડી ગઈ. એટલે ત્યારથી ટીચરની નજરમાં હું મારા ક્લાસમાંથી કંઈ પણ એક્ટિવિટી એક પરેશ ને એક બીજો કોઈ આ કન્ફર્મ. અને મને ઘણી વખત એવું થતું કે હું પહોંચું તો ખબર પડે કે આજે મારે આ કરવાનું છે અને થઈ જતું, કારણ કે મને મજા આવતી. એ વાતની મજાની વાત એ છે કે મને મજા આવતી હતી એટલે થતું હતું. અને એ પ્રોસેસ ચાલુ થઈને અહીંયા સાડી જ દુકાને તમારે સાડી વેચવાનું થાય તો કીધું તો આ ચાર છ મહિને આપણે ત્યાં સ્કિલ તો બતાવી દીધી, કારણ કે એક્ટિંગ જ કરવાની હોય સેલ્સમેન, અહીંયા બધા એક્ટર જ છે, આ સાહેબ એક્ટર જ છે, એના ઘરે આ આ રોલ નહીં હોય એમનો, બરાબર ને? તો અને આપણે ખબર નથી હોતી આપણે ક્યાં ક્યાં એક્ટિંગ કરતા હોય છે. તો મેં કીધું કે આ વસ્તુ તો નહીં થાય, હવે પપ્પાને કેવું કેમ સેન્ડ કરજે. એટલે મેં મારી મમ્મીને કીધું કે આમ છે ને હું છુપી રીતે ત્યારે ગાંધી, મારા પપ્પાને ખબર ને ગાંધી સ્મૃતિમાં શું થાય નાટકના હોલ ક્યાં, અને એટલી ખબર કે નાટક એટલે એક પ્રકારની ભવાઈ. ક્યારે ગાંધી સ્મૃતિ જોયું નહીં વર્ષોથી, 14 વર્ષના હતા ત્યાંથી કોકના ઘરે જમતા અને કપડાં ધોતા ને બધું કરતા ત્યારથી આવેલા. એટલે મેં કીધું અમારા પપ્પાનો દોષ નથી, ગાંધી સ્મૃતિ નથી જોયું એમાં. એટલે હું ચોરી છુપી ગાંધી સ્મૃતિ રાતના જતો નાટકો જોઈને આવતો, પછી ગેટ ઉપર ઉભો રહેતો કે પેલા એક્ટરો બહાર આવે ને તો એને કહું કે મારે નાટક કરવા છે, મને કંઈક શૂટ થઈ શકે આ તે, પણ હિંમત ના ચાલે. એ લોકો તો એની પેલી ગાડીમાં જઈને હોટલ પર જતા રહે, આપણે આપણી સાયકલ લઈને 11 કિલોમીટર ઘરે. આવું બહુ ચાલ્યું, 2-3 વખત ચાલ્યું. મેં કીધું કે આ તો કેમ મેળ પડશે. પછી ખબર પેલા વસીમ ઝરીવાલા, પછી હસમુખ પંચાલ, એ વખતે ઓર્ગેનાઇઝર હતા, એ બધાને ફોન કરીને પૂછ્યું, પેલા પીસીઓ કોઈ વાર, તો ત્યારે એમ કે ભાઈ અહીંયા ન થાય, આના માટે મુંબઈ જવું પડે, અહીંયા કોઈ સ્કોપ નથી, ઠાક મૂકી દે. આપણને હર્ટ થાય કે આવો કેમ જવાબ આપ્યો, પણ સમજાય છે કે ભાઈ શોર્ટમાં આટલું જ હોય, અને જે વસ્તુ તમને હર્ટ કરે ને એ બહુ અપીલ કરે, એ ધ્યાનમાં રાખવાનું. આપણને જ્યારે કોઈ હર્ટ કરે ને એ આપણને અપીલ કરે, ઇગ્નોર નહીં કરવાનું, એને સાચવી રાખવાનું. એ ક્યારેક તમને એનું છે ને મેટાફર તમને લાઈફમાં ક્યાંક ને ક્યાંક દેખાય. એટલે ત્યારે મને થતું કે આવું કેમ બધા જવાબ આપે આપણને, પણ પછી જ્યારે નિર્ણય લીધો, મમ્મીને કીધું કે હવે મારે મુંબઈ જવું પડે છે, પપ્પાને મમ્મીએ કીધું કે ત્યાં નાટક કરવા એટલે એમાં શું હોય, મેં કીધું કે હોય પણ હવે કીધું મારે ત્યાં જવું છે, પપ્પા કે કઈ રીતે છે શું કરીશ, ખાલી એટલી ખબર કે ભાઈદાસ નામની જગ્યા છે ને ત્યાં બધા કલાકારો ભેગા થાય, આટલું જ નોલેજ. અને એ પણ પેલા હસમુખ પંચાલ થ્રુ અમને જાણવા મળે કે ભાઈદાસ નામની જગ્યા પર બધા કલાકારો ભેગા થાય. તો ઠીક છે, મારી સાથે એક ઇમરાન કરીને છોકરો હરિયાવ ગામનો, એને ભૂલાઈ ગયો હતો, એને પણ બહુ મારી જેમ કીડા હતા. તો મેં કીધું કે ચલો જઈએ, એનું તો રહેવાનું સેટ થઈ ગયું, મારું દહીંસરમાં એક જગ્યાએ સેટ થયું દૂરની ફઈ. 3-4 મહિના રહ્યા અને પછી તમને બોડી લેંગ્વેજ ને એટીટ્યુડથી ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા આવે ટાઈમ ઓવર. હું સામાન લઈને નીકળી ગયો, એ દરમિયાન મારું બેક સ્ટેજ હતું જે અબ્બાસ સાહેબનું, ત્યારે જમાનો હતો જે અબ્બાસ સાહેબનો, અને એ બેક સ્ટેજ કહેતો અહીંયા નાટકનો શો છે, પાછળ મારો સામાન પડ્યો હોય, મારો બિસ્તરો ત્યાં ને તેને, હું નાટકના ઓડિટોરિયમમાં સુઈ રહેતો નીચે, વોચમેનને ખબર ના હોય ઝવેરબેનમાં. અને પછી મુનિભાઈને ખબર પડી કે મને કંઈ તકલીફ છે, તો પૂછ્યું તો મારથી રડાઈ ગયું કે આવો એવી તકલીફ છે. મને મુનિભાઈ એનો લોખંડવાલામાં એક ફ્લેટ હતો, મને કહે કે તું અહીંયા રે, અને સેટ થઈ ગયું. ઇન બિટવીન કાંતિ મળ્યા મારા મેન્ટર અને ભાવ સાહેબ જે બીએનએસના આપણા ધર્મેન્દ્ર ગોહિલને, એ ધર્મેન્દ્ર સર અમારા સિનિયર, ને અમે ત્યાં એક કહે ને કે રજિસ્ટર સ્ટુડન્ટ નહીં, પણ ભાવ સાહેબે કહેલું કે તું કમર્શિયલ નાટકોમાં બેક સ્ટેજ કરે છે એટલે તારે પહેલી તો એકેડેમી કરવાની જરૂર નથી, છતાં પણ તું કરે છે તું મોસ્ટ વેલકમ. પણ જે દિવસે મને ખબર પડી કે તારો શો બારગામમાં નથી અને તું અહીંયા એબસન્ટ છો, એ દિવસે મોડું નહીં બતાવતો, મેં તમને વાંધો જ નથી, એ શીખવા તો અહીંયા આવ્યા છીએ. અને પછી એકેડેમી જોઈન કરી, એક્સપેરિમેન્ટ થિયેટરો કર્યા. એ દરમિયાન હજી પણ ધર્મેન્દ્ર ગોહિલની ઇમ્પ્રેશન મારામાં બહુ જ ડીપલી છે. ધીરજ પાલશેટકરનું ડિરેક્શન, રાઇટિંગ શું છે, અને પછી ધીરે ધીરે એ એક આ બાજુ બેક સ્ટેજ અને આ બાજુ એક્સપેરિમેન્ટ થિયેટર. પણ પ્રોબ્લેમ એ થયો કે જ્યારે કમર્શિયલ થિયેટરમાં તમને રેગ્યુલર શો મળે તો એઝ અ બેક સ્ટેજ બોય 150 રૂપિયાનું કવર મળતું, 175 પછી થયા. અને જ્યારે તમારા એક મહિનાના 25-30 શો હોય ને ત્યારે તમે સિંગલ રહેતા તો તમને વાંધો ના આવે, કારણ કે બીજું કોઈ આદતો હતી નહીં ખાવા પીવા સિવાય. અને પછી જ્યારે તમારા શો ઓછા થાય અને બીજું નાટક ચાલુ થવાને 1.5 મહિનાની વાર હોય, તે વચ્ચેનો 3 મહિનાનો ફેઝ કાઢો ને બહુ અઘરો. એટલે ત્યારે પૈસા હોય ત્યારે કંઈક ખાય ને, ફ્રાઈડ રાઈસ હું બહુ ખાતો, કંઈકમાં ક્વોન્ટિટી વધુ આવે, ભાવે નહીં પણ ખાઈ લઈએ. અને ક્યારેક એવું થતું કે પૈસા જ ન, કારણ કે પેલા એ દરમિયાન મને એક્સપેરિમેન્ટલ થિયેટરનો કીડો ચડી ગયો હતો. કમર્શિયલ મેં કીધું આ નથી કરવું, આ કરવું છે, અહીંયા અલગ લોકો અલગ વાતો અલગ થિયેટર
અલગ વિષય પર ચર્ચા થાય છે, પણ ખીચું સાથ ના આપે. એટલે પાર્લેજી બિસ્કીટ ખાઈને છ ગ્લાસ પાણી પી જાવ સ્ટેશન પર, પેટ ભરાઈ જાય. સવારે 10-11 વાગે પેલા ઉઠવાનું નહીં, સવારનું બચી જાય, બપોરે જમવાનો ટાઈમ થઈ જાય. હું એટલા માટે કહું છું કે આ જે કંઈ પાંચિયાના સિવાય બીજું ઘણું બધું કર્યું છે. આ એટલા માટે કે આ જ્યારે મેં કર્યું ત્યારે મને એવું નહોતું થતું કે ઓહો હું તો કેટલું બધું સેક્રિફાઈસ કરું છું. અત્યારે પણ મને એવું નહોતું થતું. હું એટલા માટે કરતો હતો કે તને કીડો હતો પરેશ, એટલા માટે કરતો હતો, બાકી કોઈ ઉપકાર નથી કર્યો. જ્યારે તમે તમારી ગમતી ફિલ્ડમાં તમે જે કંઈ પણ સેક્રિફાઈસ કરો, જે કંઈ પણ તમે સમજૂતીઓ કરો, પૈસે ટકે XYZ જે કંઈ પેલા વિષયમાં, ત્યારે તમારા માટે કરો છો. એટલે આજે ઘણા પેરેન્ટ્સ, સોરી ટુ સે, મારા પપ્પાઓ મને નથી કહેતા, કદાચ કહે છે તો હું ત્યારે સાંભળી લઉં. જ્યારે આપણે છોકરાને આમ કરું તેમ કરું ફલાણું ઓળાન તેમ, છોકરો સાંભળી લેશે, કારણ કે એની પાસે ઓપ્શન નથી, એટલે સાંભળી લેશે. પણ આની છે ને નેગેટિવ, સી મને તો સૂજ હતી થોડીક કેળવાઈ ગઈ વાંચન, લોકો સાથે. નાટક ફિલ્ડનો ફાયદો એ છે કે તમે ઘણી પ્રકારની વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવો, અલગ અલગ સાયકોલોજી તમને જોવા જાણવા મળે, સમજવા મળે, અલગ અલગ ઓડિયન્સના એક્શન રિએક્શન જાણવા મળે. આપણે બહુ ડીપલી એને ઇમ્પ્રેશન થવાનું હતું દીધું, પણ જ્યારે સેક્રિફાઈસ કે જે કંઈ પણ તમે સ્ટ્રગલ કર્યું છે ને, તમે તમારા માટે કર્યું છે, કોઈના માટે નહીં. એનાથી તમારી ફેમિલીને, તમારી ફેમિલીને કે તમારા ફાધરને જે ફર્ક આવવાનો છે એ આવવાનો છે, કારણ કે તમે ઈચ્છ્યું હતું કે મારે આ ફિલ્ડમાં જવું છે ને એના માટે આટલું બધું કરવું પડે. સિવાય કે મારા બાપા યશરાજ જોહર હોત તો વાંધો નહોતો, પણ એ નહોતો, એટલે આપણે આ કરવું પડે. તો એ દરમિયાન આ બધું થયું ને, જ્યારે શો ન હોય ને ત્યારે 8-10 દિવસનો ગેપ હોય તો હું સુરત આવી જતો. એ દરમિયાન આપણને ખબર પડે ને, એક એક્ટર કાંતિ મળિયા સાહેબ બહુ કહેતા કે ખાલી ડાયલોગ હોય અને એક્ટિંગ કરો ને એને એક્ટિંગ ના કહેવાય. બે જણાના સખત સંવાદ ચાલતો અને પાછળ જે સાયલેન્ટલી બેઠો હોય ને એનું રિએક્શન છે ને એ રિયલ એક્ટિંગ કહેવાય. આ બહુ મહત્વની વાત હતી. ત્યારે તો આટલું બધું નહોતું સમજતો આપણને, ડાયલોગ કરીએ રિએક્શન કરીએ તો જ મજા આવે. પણ ખરી વાત એ છે કે જ્યારે બે બોલતા હોય ત્રીજો જે સાંભળતો એનું રિએક્શન છે ને એ રિયલ એક્ટિંગ છે. એનીવે તો એ દરમિયાન પપ્પાનું બધું જોયું, ફેસ રીડિંગ ખ્યાલ આવે, કાકાનું ફેસ રીડિંગ ખ્યાલ આવે, પછી ખબર પડી કે ઘરે બહુ બધું ટેન્શન છે, આર્થિક વ્યવસ્થા અને પછી મને કમ અને મેં નહીં લીધું કે હું આ થિયેટર નહીં કરું. ક્યારે કરીશ મને ખબર નથી. મુંબઈથી સુરત આવતો રહ્યો ત્યારે મને ભાવ સાહેબે બહુ સરસ વાત કરી હતી, હજી મને યાદ છે. હું તો હેડ્સ ઓફ કહું છું સરને, કે જ્યારે ગીતા ભવનમાં એક શો પતાવીને બીજા ત્રીજા દિવસે એ રાઈઝર ને હું માં રિટાયર હોતી હતી, જયા બચ્ચનના નાટકમાં બેકસ્ટેજ કરતો અને જયા બચ્ચનની સાઈડ હું સંભાળતો. સર મને આવી તકલીફ છે ભાવ સાહેબ, ગીરીશ મને નામે મૂકવાનું ભાવ સાહેબ કે સર આવી તકલીફ છે મારે ત્યાં જવાનું. તો જનરલી ભાવ સાહેબની ઓફિસમાં કોઈ જાય નહીં, કોઈની હિંમત નહીં, કોઈ મોટો તુરંત ભાવ હોય તો ટુ ધ પોઈન્ટ વાત કરવી હોય તો જ ભાવ સાહેબની ઓફિસમાં જવાનું. અને મને ખબર નહીં ત્યારે શું ગયો, મને કે સારું છે જાઓ, આ ઇન્ડસ્ટ્રી કશે ભાગી નથી જવા, અને તમે અહીંયા જે શીખ્યા છો એ તમને તમારા ધંધામાં પણ કામ લાગશે. ત્યારે ધંધામાં નાટક કઈ રીતે કામ લાગે બધું હશે ભૂલી ગયું. પણ જ્યારે 2-3 વર્ષ સુરતમાં મેં ટેક્સટાઈલ બધું જોઈન કર્યું ને ત્યારે ક્યારેક નવરા પડે, એ દરમિયાન મેં બહુ સારું કામ કર્યું કે લાઇબ્રેરી નહોતી ખોલી, વાંચે રીડિંગ ચાલુ, સારી ફિલ્મો ચાલુ, એ એક સારું હતું. અને ત્યારે મેં એ મારી નસને છે ને કામ દઈ દીધું. મને જીવનમાં ક્યારેય ખબર નહોતી કે હું થિયેટર કરી શકું, કારણ કે એટલું બધું આર્થિક બર્ડન માટે હતું. લોકોને આપવાનું હોય ને એ સૌથી સખત ભયંકર વસ્તુ છે, લેવાના હોય તો એક વખત ચલો લેવાના છે ને આવે નથી આવે સેકન્ડ પર. જ્યારે તે આ અમારો નેચર હતો, અમારા કુટુંબનો, અમારી પરવરિશનો, જ્યારે સખત રૂપિયા આપવાના હતા ને જ્યારે તમે જો કે તમારું ઘર પણ તમારું પોતાનું નથી, ત્યારે બહુ જ સૌથી મોટી કે ને હાઈ ટ્રેજેડી હોય ને તો લોકોને પૈસા આપવાના જે બાકી હોય નહીં. તો એ પૈસાથી પછી મેં સુરત જોઈન કર્યું, મુંબઈ છોડી દીધું. અમુક વર્ષો પછી જ્યારે હું એટલો બેઠો હતો ત્યારે મેં કીધું કે ભાવ સાહેબને પેલા વાક્ય યાદ આવ્યા કે જે તમારા ધંધામાં પણ તમને આ તમારું થિયેટર કામ લાગશે. મેં તો રાઈટ, આજે જે કંઈ પણ પાર્ટી સાથે વાત કરું છું, જે સાથે ડીલ કરું છું, એ પ્રકારમાં એક્ટિંગ જ તો છે. આજે તમારો અહીંયા એટીટ્યુડ અલગ છે, હમણાં પોલીસની 4 વાન આવી જાય તો તમારો કેરેક્ટર રોલ ચેન્જ થઈ જાય. હમણાં કોઈ છોકરો હોય આમ, આ ભાઈ છે એનું કોઈ ફર્સ્ટ કોઈ બ્યુટીફુલ લેડી આવી જાય જેની સાથે એના સંપર્ક હોય, એટીટ્યુડ ચેન્જ થઈ જાય કે નહીં? અને મને ક્યારે ખબર નહોતી
કે હું થિયેટર કરી શકીશ કે નહીં. અને ઇન બિટવીન મારા ભાઈએ મને કીધું કે ભાઈ હવે આપણે જરા સેટલ થઈ ગયા છે અને ધંધો ચાલી રહ્યો છે ઇમિટેશન ફેશન જ્વેલરીનો ને આ ને તેનો, કે હવે તમે નાટક કરો. એણે પહેલેથી પકડી રાખેલું કે ભાઈ હવે તમે અહીંયાથી છૂટા થો, આ અહીંયા હું સંભાળી લઈશ, તમે ફ્રીલી ફ્રીલી જાઓ નાટક કરો. એને એક મને મારો ભાઈ જે છે ને નાનો ભાઈ એ બહુ જ એના હિસાબથી જ કદાચ હું અહીંયા સુધી છું, રેવા પણ કદાચ એના હિસાબથી જ છે, જે કંઈ પણ ફેસ્ટિવલમાં જાઉં છું, એઝ એન એક્ટર પણ જે હું ડેવલપ થયો છું બીકોઝ ઓફ મારા ભાઈએ મને જે પુશ કર્યો કે તમે જાઓ અને તમે કરો. અને હું સુરતથી મુંબઈ રિહર્સલ માટે અપડાઉન જતો, મુંબઈ રહેવું પરવડે નહીં, કારણ કે આખો દિવસ રિહર્સલ કરું, રાત્રે પાછો 2 વાગે સુરત પહોંચું, કામ કરું, 2 દિવસ હું અહીંયા ધંધો પ્રિતેશ અવેલેબલ હોય તો પાછો 3 દિવસ ત્યાં જતો રહું, પ્રિતેશ ઘરે રોકાઈ જાઉં, આ રીતે અપ એન્ડ ડાઉન નાટકો કર્યા. એનું એક રીઝન એ હતું કે મેં એક મારી છે ને આર્થિક વોલ, મારો એક પૈસાનો ઇન્કમ સોર્સ મેં સેટ કરી રાખ્યો હતો. મારા ભાઈ ઘણા લોકો જે સોરી ટુ સે ઘણા મોટિવેશનલ સ્પીકરોને મેં ઘણું સાંભળ્યું કે જે તમે છે ને તમારા 100% એક જ જગ્યાએ આપો, લાઈફમાં બીજો ઓપ્શન ન હોય તો જ તમે સક્સેસ મેળવી શકો. હું આ વાત સાથે સહમત એટલા માટે નથી સર કે આપણે જે જગ્યામાં જે જે લોકોની વચ્ચે રહે છે ને ત્યાં ફક્ત આર્ટથી તમારું ઘર ન ચાલે, ફક્ત આર્ટથી તમારું ઘર ન ચાલે. અને સાથે તમે કંઈ પણ એક ઇન્કમ સોર્સ, જો તમે આર્ટ ફેકલ્ટીમાં કોઈ પણ ક્ષેત્રે સિંગિંગ, ડિરેક્શન, એક્ટિંગ કે ડાન્સિંગ કે એક્સરસાઇઝ, તો સાથે પેરેલલ તમે તમારી એક એક ઇન્કમ સોર્સ અથવા તો તમારું કંઈક એવું કે જેથી તમને ડેઇલી એક બેઝિક જરૂરિયાતો પૂરી કરી શકે ને એવી વસ્તુનો સોર્સ રેડી રાખો, તો જેથી કરીને તમારે કંઈ પણ ન કરવું પડે. ઘણા સારા એક્ટરો છે જે કંઈ પણ કરી નાખે છે પછી ખબર પડે કે કેમ કેમ તો બીજું શું કરીએ, બ્રેડ બટર તો ચડાવવું કે નહીં અમારે, એટલે એ મારે નથી કરવું પડતું. કારણ કે મેં મારી એક 10 વર્ષ મેં સાહેબ મેં છે ને થિયેટરની બહાર બાજુમાં નીકળવાનું બંધ કરી દીધું હતું જ્યારે મારી પરિસ્થિતિ એવી હતી. નાટક હું કરી શકીશ કે તો હું નાટકના ઓડિટરને અહીંયા કદાચ વલસાડી બહાર નીકળ્યો, હું યુટર્ન મારીને લાંબેથી જતો કે થિયેટર પણ મારે નથી જોવું. અને એક સમય પછી આવી ગયો, થોડા સેટ થઈ ગયા. અને 2008માં મેં એક વિષય લખ્યો હતો અને એ દરમિયાન કોઈ પણ ઇન્ડસ્ટ્રી આપણી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ફિલ્મો જે અત્યારે બને છે એવી એ અત્યારથી બને એની ત્યાં મતલબ અભિષેક જૈનની જે પેલી કેવી રીતે જૈશ નામની ફિલ્મ આવીને પછી 2 યાર આવી એ પછી આવી. 2008માં મેં એક વિષય લખી રાખ્યો હતો જે મારે કદાચ મારું પ્રોડક્શન હાઉસ એનાથી જ ચાલુ કરવું હતું, પણ મારા ક્રિએટિવ મળી ગયા ડિરેક્ટરોને, એમને તત્વમસી મૂકીને પછી રેવા બની ગઈ. એટલે એ દરમિયાન ઇન્ડસ્ટ્રીથી હું એકદમ વિમુખ થઈ ગયો, નાટકો કરવાના ચાલુ કર્યા, ફેસ્ટિવલ સર્કિટમાં ઓફબીટ નાટકો, અલગ પ્રકાર નાટકો લખ્યા, એકાંકી નાટકો લખ્યા, મોનોલોગ્સ લખ્યા, એ પરફોર્મ થયા, એક લેવલ પર સ્ટેન્ડ બાય થઈ ગયા. પછી આવી ફિલ્મની વાત, પ્રોડક્શન હાઉસ ચાલુ કરું તો 2008 અમારું સપનું હતું અને મને ત્યારે એવી પરિસ્થિતિ હતી કે હોશિયાર હતો કે આ થશે કે નહીં, પણ કે કહ્યું ને સાહેબ કે સપના જોવાના, એ તમારી કે ને કે ડેસ્ટિનેશન તમારું જે છે કે આ મરવા પહેલાં મારે આ કરવું છે, એ મારું હતું કે એક પ્રોડક્શન હાઉસ હું ઊભું કરીશ. અને 2016-17માં અમે પ્રોડક્શન હાઉસ ચાલુ કરીને એમાં ઓફકોર્સ અમારા અમિદી ગ્રુપ જે સુરતનું છે, અમિદી હોન્ડા, અમિદી પેટ્રોલિયમ, અમિદી જ્વેલ જે મારા મામાનું છે, એમનો બહુ મોટો હાથ છે, એમના દીકરા દીપકભાઈ અમિતભાઈ અને અમે બંને ભાઈ, અમે 4 ભાઈઓ ભેગા થઈને પ્રેમ બોક્સ સ્ટુડિયોઝ નામનું પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું અને આ રેવા બન્યું. હવે પ્રશ્ન એ છે કે આર્ટ રિલેટેડ જેટલા પણ લોકો જે કે પણ ફિલ્ડમાં આગળ વધવાના હોય ને એને સૌથી પહેલો પ્રશ્ન એ થશે કે મને મળશે શું. આજે પણ સાહેબ કોઈને આપણે રોલ માટે કે કંઈક કોઈનું સાંભળીએ ને તો એમ કહે છે કે બધું બધું બરાબર, મને મળશે શું. એક વસ્તુ એક સવાલ આ છે કે મને મળશે શું, અને બીજું છે કે મને શીખવા મળશે શું. એટલે તમારે એ આપણે નક્કી કરવાનું છે. હું જે મુંબઈમાં નાટકો અત્યારે કરું છું એ હું પૈસા માટે તો સી બેઝિક એક અમાઉન્ટ મળતો એને પૈસો ના કહેવાય, પણ હું શીખવા માટે આજની તારીખમાં પણ અમે શીખી રહ્યા છે, સર પણ શીખી રહ્યા છે, બેન પણ શીખી રહ્યા છે, શીખવાનો ક્યારે અંત હોતો જ નથી. ઇનફેક્ટ બચ્ચન સાહેબ પોતે પણ શીખી રહ્યા છે. એટલે જ્યારે તમને એવું થાય કે હવે મને આવડી ગયું, ત્યાં તમારું ફૂલ સ્ટોપ લાગી જશે. અને ક્યારેય પણ તમારી સક્સેસને તમારે અહીંયા સુધી ના ચડવા દો, એ હંમેશા ધ્યાન રાખજો. તમને બે ઇન્ટરેસ્ટિંગ વાત કરું, હું જ્યારે મુંબઈથી તમારે કે ને ન છૂટકે તમારે સુરત પાછું આવવું પડે અને ખબર પડે કે આ આપણા ઘરે મહેમાન આવે અને આપણે ચા આપે, અચ્છા તું આ જે પેલો હીરો બનવા ગયો તો આ, એટલે આપણે આમ ચા આપતા હોય આપણને તો કઈ કે કેટલી મોઢા હીરો બનવા નતો કે અમે એક્ટર બનવા ગયા હતા, પણ તમારા
તારા જેવા વડીલો ના કારણે મારે ન છૂટકી આવવું પડ્યું. એમને સમજણ છે કે ફેમિલી છોડી ન જવાય. બાકી નિજાનંદ તો અમને કરતા આવડતો જ તો. એટલે એક બીજો પ્રશ્ન કે તમે જયારે છે ને હું ક્યાંય બી જઈએ ને એટલે સર હવે તો કોઈ પ્રશ્ન નથી પૂછતી, એ વખત માં મને બહુ પૂછ્યા છે તમે ના તું નાટક કરે ને. અચ્છા આપણે સામે 2 મિનિટ જોઈએ ફેસ કરવું પડતું હોય છે. અને હમણાં તમને કહું જયારે મુંબઈથી સુરત શિફ્ટ થયું છે એટલે હું 5 વર્ષ પહેલાની જ વાત કરું, મેં ડોર ટુ ડોર ઇમિટેશન પણ વેચ્યું છે મેં મારી મમ્મીએ બાઇક પર 5-6 વર્ષ પહેલાં. હમણાં છોડી દીધું, મારી ઇમિટેશનનું મેન્યુફેક્ચરિંગ પોતાનું છે. અને જે આજ કહે ને કે એ એટલી શિદ્ધથી મેં ધંધામાં ધ્યાન આપ્યું, મેં નક્કી કર્યું કે આપણે 8-10 વર્ષ જ્યાં સુધી અચ્છા પેરેલલ મારા એક્સપેરિમેન્ટલ નાટકો તો ચાલુ જ હતા, કોરટ મંછા પ્રમેય ને મેડ ઇન અમેરિકા ને હેપી દિવાળી ને એ બધા, પણ મેં મારા ધંધામાં પણ ધ્યાન આપ્યું. કારણ કે એક મારી હું સમજી ગયો હતો દુનિયાની વાસ્તવિકતા કે તમારે તમારું ઘર સિક્યોર, પૈસો ઘણું બધું કે ને કે પૈસા સબકુછ નહીં હૈ લેકિન બહુત કુછ હૈ, એટલે તમારે એક વોલ સેટ કરવી બહુ જ સખત જરૂરી છે. બધા તમારા 100-100% તમારી ગમતી ફિલ્ડમાં આપો એ સારી વાત છે, પણ સાથે સાથે તમે એક બીજી વસ્તુમાં પણ ધ્યાન આપજો કે જેનાથી તમારી આર્થિક જરૂરિયાતો પૂરી થઈ શકે. એટલે બીજું તો આઈ થિંક મોટા મોટી મેં બધી વાત કરી દીધી છે. હવે કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નોત્તરીના સેશનમાં પૂછી શકો છો. ક્યાં ક્યાં દીપુભાઈ થેન્ક યુ.